नमस्कार विद्यार्थी मित्रों, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ બહુ મહત્વપૂર્ણ છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ માટે ઘણો મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે આપણો ટોપિક જ એ છે, મહત્વપૂર્ણ સૂચના, એડમિશન ડેટ એક્સટેન્ડેડ. જે લોકોનું એડમિશન લેવાનું બાકી હતું, જે લોકોને એડમિશન લેવું હતું, બરાબર, તો એ લોકો માટે ઘણું મહત્વપૂર્ણ છે, કારણ કે આ જે વસ્તુ છે એડમિશન ડેટ એક્સટેન્ડેડ, આના વિશેની માહિતી આપતો આ વિડીયો છે, કે જેમાં તમને ખ્યાલ આવશે કે યુનિવર્સિટીનું પોર્ટલ જ્યારે તમે ખોલીને જોશો તો તેમાં તમને દેખાશે કે પહેલાં નવેમ્બર એની લાસ્ટ ડેટ બતાવતી હતી, બરાબર, ઓક્ટોબર નવેમ્બરની આસપાસ તમારી લાસ્ટ ડેટ એડમિશન લેવા માટેની બતાવતી હતી. બટ અત્યારે પોર્ટલ ખોલીને જોશો તો તમને બતાવે છે ડિસેમ્બર 2021, બરાબર, એવું બતાવે છે. હવે એ કઈ રીતે બતાવે છે હું તમને ડાયરેક્ટ સ્ક્રીન ઉપર લઈ જાઉં છું, એટલે તમને વધારે આઈડિયા આવશે. તમને એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ, કારણ કે આપણી ચેનલ ઉપર દરરોજ અથવા તો એક બે દિવસમાં આપણે અલગ અલગ વિડીયોઝ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડાઉટને સોલ્વ કરે છે અને ઘણી બધી અપડેટ્સ હોય તે અપડેટ વિશેને આપણે વિડીયો બનાવીએ છીએ. જેમ કે આજે આપણે જેમ વિડીયો બનાવીએ છીએ કે એડમિશનની ડેટ એક્સટેન્ડ થઈ ગઈ છે, એ જ રીતે ઘણા બધા અપડેટ્સ આવે તો એના વિશેની માહિતી આપણા ચેનલ ઉપર આપણે મૂકીએ છીએ, બરાબર. એટલા માટે તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો. તો ચાલો હું તમને ડાયરેક્ટલી પોર્ટલ ઉપર લઈ જાઉં છું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, અને બીજી એક પણ સૂચના છે કે જે પોર્ટલ પર અપડેટ થયેલી છે એ પણ તમને આપવાની છે, એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. તમને અત્યારે ગૂગલનું ક્રોમ બ્રાઉઝર છે એમાં હું લઈ આવ્યો છું. હવે આના ઉપર આપણે ટાઈપ કરીએ BAOU, બરાબર, એના ઉપર આપણે જઈએ લિંકની અંદર. તો લિંકની અંદર તમને દેખાશે, એની અંદર તમે જ્યારે જોશો, નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો એમાં બહુ સારી રીતે અપડેટ થયેલું છે. આ જુઓ મિત્રો, એડમિશન ક્લોઝડ ઓન 15 ડિસેમ્બર અહીંયા બતાવે છે, બરાબર. ક્યારે બતાવે છે તો કે 15 ડિસેમ્બરે એડમિશન ક્લોઝ થશે. પહેલાં 30 ઓક્ટોબર નવેમ્બરનો આસપાસ ડેટ બતાવતી હતી, ઓક્ટોબરની ડેટ બતાવતી હતી, 30 ઓક્ટોબર, એટલે આજે 30 આવે છે એની ડેટ બતાવતી. પણ અત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી આ નિર્ણય લીધો છે કે પંદર ડિસેમ્બર સુધી તમે એડમિશન લઈ શકો છો. ઓકે, તો જે લોકોને એડમિશન લેવાનું બાકી હોય, જે લોકોને એડમિશન લેવું હોય, ફાઇનલ હોય, તો એ લોકો કોઈ પણ જાતની લાસ્ટ ડેટની રાહ ના જોઈએ, કારણ કે લાસ્ટ ડેટ ઉપર એવું પણ થઈ શકે કે એરર આવે છે સિસ્ટમમાં, ફોર્મ સબમિટ નહીં થતો, બરાબર. આ બધી જે પ્રોબ્લેમ્સ આવે છે એ ટાળવા માટે અત્યારે જેનું એડમિશન લેવું છે એ લોકો લઈ લેજો, લાસ્ટ જે ક્ષણ છે એના ઉપર આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, આ હતી આજની મેઇન અપડેટ. હવે બીજી એક વાત કરી લઈએ મિત્રો, અહીંયા એક બીજી એક અપડેટ આવેલી છે 29 ઓક્ટોબરે જ, શિષ્યવૃત્તિ અંગે પ્રાદેશિક કેન્દ્રો, અભ્યાસ કેન્દ્રો તથા વિદ્યાર્થીઓને સૂચના, એના ઉપર આપણે ક્લિક કરીએ. શું અપડેટ છે એના વિશે તમને માહિતી આપી દઉં. શું આપેલું છે હેડિંગ? તો શિષ્યવૃત્તિ અંગે પ્રાદેશિક કેન્દ્રો, અભ્યાસ કેન્દ્રો તથા વિદ્યાર્થીઓને સૂચના. વ્યૂ ડિટેલ્સ કરીએ, બરાબર, PDF અહીંયા છે, એને આપણે જોઈએ શું આપેલું છે, એટલે તમને પણ ખ્યાલ આવી જશે. જો મિત્રો, આ એક સર્ક્યુલર છે, એમાં તમને બતાવેલું છે આજે યુનિવર્સિટીના સર્વ પ્રાદેશિક કેન્દ્રો તથા અભ્યાસ કેન્દ્રોને સૂચના પાઠવવામાં આવે છે કે શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું ઓનલાઈન ફોર્મ યુનિવર્સિટી મુખ્યમથકે જમા કરાવવા પોસ્ટ, કુરિયર ખર્ચ તથા રૂબરૂ આવવાનો ખર્ચ ભોગવવો પડતો હોય છે. વિદ્યાર્થીઓને પડતી સદર હાલાકીને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ વિદ્યાર્થીના જે તે અભ્યાસ કેન્દ્ર પર જ જમા લેવાની સુવિચાર વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જે અંતર્ગત સર્વ અભ્યાસ કેન્દ્ર સંચાલકે વિદ્યાર્થીઓને આ બાબતની જાણ કરી શિષ્યવૃત્તિના ફોર્મ સ્વહસ્તક લેવાના રહેશે તથા સદર ફોર્મની ચકાસણી કરી યોજના મુજબ યાદી તૈયાર કરી પ્રાદેશિક કેન્દ્ર મારફત યુનિવર્સિટી ખાતે મોકલવાના, એટલે જમા કરાવવાના રહેશે. આ વ્યવસ્થા અંતર્ગત પ્રાદેશિક કેન્દ્ર તથા અભ્યાસ કેન્દ્રોને યુનિવર્સિટીના શિષ્યવૃત્તિ વિભાગની સીધી સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓના બહોળા હિતને ધ્યાનમાં લઈ સર્વેને આ વ્યવસ્થાનું પાલન કરવા જણાવવામાં આવે છે. ઓકે, એટલે કે તમે જ્યારે એ તમારું શિષ્યવૃત્તિની ફોર્મ ભરો છો એ તમારે યુનિવર્સિટીને મોકલવાનું હોય છે, અથવા તમે પોસ્ટ દ્વારા મોકલો છો, અથવા તો ડાયરેક્ટ રૂબરૂ જાઓ છો, આ બધામાં શું તો કે ટાઈમ આપણો કન્ઝ્યુમ થાય છે વધારે, મીન્સ કે તમને ખર્ચો પણ લાગે છે, કોસ્ટ પણ જાય છે તમારી અને તમારો ટાઈમય જાય છે. તો એ બધા જે કાર્યો છે એનામાં યુનિવર્સિટી એવું નિર્ણય લીધું છે કે વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં લઈને જે આપણું જે અભ્યાસ કેન્દ્ર છે ત્યાં જ તમારે ફોર્મ જમા કરાવવાનો રહેશે અને પછી અભ્યાસ કેન્દ્ર જે છે એ યુનિવર્સિટી મોકલી આપશે, એટલે તમારા ફોર્મ અભ્યાસ કેન્દ્ર મારફત યુનિવર્સિટી સુધી પહોંચી જશે.
ओके, तो आ एक वस्तु थी मित्रों आपने एक महत्वपूर्ण बाबत लगी एटले आपणे आ विडियोनी अंदर लई लीधुं बराबर। आवी ज रीते कोईपण नवी अपडेट आवशे तो आपणे आना उपर दर्शावीशुं बधा बराबर, विडियो बनाईने अहींया बतावीशुं। बट आ तमने ज्यारे पण कोईपण जातो डाउट लागतो होय तो फटाफटथी तमे कमेंट करी शको छो बराबर, एटले आपणे एना उपर विडियो बनाईशुं अने तमारे जे डाउट्स होय एने सॉल्व करीशुं। ओके, तमने ख्याल हशे कि लास्ट टाइम रिजल्ट अपडेट थी गया छे, घणा विद्यार्थीओनो ख्याल पण कदाच नहीं हशे कि रिजल्ट आवी गयुं छे। आपणे विडियो जरूरथी जोई लेजो कि रिजल्टनो पण अपडेट आपणे मूकेलुं छे। लास्ट ज्यारे SYનું FY અને TY ત્રણેયના રિઝલ્ટ આવી ગયા છે, તમે જોઈ લેજો પોર્ટલ પર। ઓકે, આપણે લાસ્ટ ટાઈમ જેમ અપડેટ કરેલું એ જ। હવે આના સિવાય કોઈપણ જાતની અપડેટ નવી આવશે તો એના વિશે આપણે અપડેટ કરતા રહીશું બરાબર। આજનો વિડીયો અહીં આપણે સ્ટોપ કરીએ, હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે। ત્યાર સુધી ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ। તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું।